સિંહોના મોત પર ઝી 24 કલાકના મહાઅભિયાનને પ્રચંડ સમર્થન. નેતાઓ, કલાકારો, સિંહ પ્રેમીઓ જોડાયા ઝુંબેશમાં. કેન્દ્રીય વનમંત્રીએ પણ બિરદાવ્યો પ્રયાસ. આજે વધુ એક સિંહણના મોત સાથે સિંહોનો મૃત્યુઆંક પહોંચ્યો 14 પર. વન વિભાગની 102 ટીમના 399 કર્મચારી દ્વારા ગીરમાં ચકાસણી. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર લાગી બ્રેક. જાપાની કંપનીએ રોક્યું ફંડિંગ. નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશને કહ્યું નથી રોક્યું ફંડ. ગુજરાતમાં વધ્યો સ્વાઇન ફ્લુનો કેર. વધુ 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ. 400થી વધુ લોકો આવી ચૂક્યા છે ચપેટમાં. ગુજરાત પરથી હળવું થયું પીવાના પાણીનું સંકટ. નર્મદા ડેમની સપાટી પહોંચી 127 મીટરને પાર. ડેમમાં છે એક વર્ષ ચાલે એટલા પાણીનો જથ્થો. નર્મદાના કોઠી ગામે મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળતા સ્મૃતિ ઈરાની ઉકળ્યા. અધિકારીઓને લીધો ઉધડો. નારાજ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિરીક્ષણ પણ ટાળ્યું. પાલનપુરમાં પુલની સેફટી વોલ બનાવતા સમયે મિક્સર મશીન નીચે ખાબકતા 5 મજૂરો દટાયા. બેના મોત. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં માઈ ભક્તોનું ગોળાપૂર. તો ખેડબ્રહ્મામાં લાખો ભક્તોએ કર્યા માના દર્શન. નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક ભાઈ સાથે નિશ્ચિત આપણે વહેલી સવારથી એક અભિયાન ચલાવી રહ્યા છીએ. સિંહોને બચાવવા માટે હજારો લોકો જોડાયા, એ પછી ટ્વિટર હોય, ફેસબુક હોય કે અન્ય માધ્યમથી. એક જ અવાજમાં સૂર ઉઠ્યો છે કે સિંહને બચાવવા પડશે. અને આ મુદ્દો ખૂબ જ ગંભીર છે, ખૂબ જ ગંભીર મુદ્દો છે. અને વહેલી સવારથી ઝી 24 કલાક એ અમારી જવાબદારી છે, ફરજ છે, આપણા સૌની જવાબદારી છે. એટલે અમે એક અભિયાનની શરૂઆત કરી, સમાચારોની શરૂઆત કરી. અને સમાચારમાં સૌથી પહેલા વાત સિંહોની જ. જંગલ વિસ્તારમાં વધુ એક સિંહણનું મોત થયું છે. ધારીના દલખાણિયા રેન્જમાં વધુ એક સિંહણનું મોત થયું છે. ગઈકાલે રેસ્ક્યુ સેન્ટરમાં લવાયેલી સિંહણનું મોત થયું. સિંહણના ટીશ્યુ બ્લડ સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવાયા છે. વધુ એક સિંહણના મોત સાથે સિંહનો મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે. મહત્વનું છે કે વન વિભાગની 102ની ટીમ 399 કર્મચારી દ્વારા ગીરના 785 ચોરસ કિલોમીટર વિસ્તારમાં તપાસ કરાઈ હતી, જેમાં 164 સિંહ જોવા મળ્યા હતા. આ 164 સિંહમાંથી 4 સિંહમાં સામાન્ય ઈજા પણ હતી, તો એક સિંહણ કમજોર, જ્યારે એક સિંહણ બીમાર હાલતમાં હતી. કેતન બગડા સંવાદદાતા અમરેલીથી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. કેતન, વધુ એક સિંહણના મોતના સમાચાર સામે આવી રહ્યા છે, તેના વિશે પણ માહિતી લઈશું. સાથોસાથ જે તપાસ ટીમ પહોંચી છે, કેટલી શું વિગતો એ તપાસ ટીમ માટે પ્રાપ્ત થઈ રહી છે? કેટલી ટીમો પહોંચી છે? કેવા પ્રકારની તપાસ થઈ રહી છે? નિશ્ચિત જણાવી દઉં કે છેલ્લા 10 દિવસમાં અમરેલી જિલ્લાના જે અમરેલી જિલ્લામાં જે સિંહો વસે છે, સિંહો અમરેલી જિલ્લાનું ઘરેણું છે. આમ તો સમગ્ર ભારતનું ઘરેણું છે, પરંતુ આજે 13 જેટલા સિંહોનું મોત થયા છે, ત્યારે વધુ એક આજે એક બીમાર સિંહોનું મોત થયું છે. આમ કુલ મૃત્યુ 14 સુધી ઉપર પહોંચ્યો છે. આજ બપોર સુધીમાં વન વિભાગની 102 ટીમ ના 399 કર્મચારીઓ દ્વારા ગીરના 785 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 164 જેટલા જે સિંહો જોવા મળ્યા છે, તેમાંથી 4 સિંહોમાં સિંહોને સામાન્ય ઈજા છે, જ્યારે એક સિંહણ બીમાર છે, કમજોર છે, જ્યારે એક બીજી જે સિંહણ છે તે બીમાર હાલતમાં છે. આમ કુલ 158 જેટલા જે સિંહો છે તે તંદુરસ્ત હોવાનું વન વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સામાન્ય ઈજા વાળા સિંહને સ્થળ પર જ સારવાર આપીને મુક્ત કર્યા છે, જ્યારે ગઈકાલે રેસ્ક્યુ સેન્ટરમાં જે સિંહણ લેવાય છે તેનું મોત નિપજ્યું છે. આમ કુલ 14 જેટલા સિંહોના મોતથી અમરેલીના જે સિંહ પ્રેમીઓ છે તેમાં એક શોક છવાઈ ગયો છે.
લોકોની એવી લાગણી છે આજે જી 24 કલાકે સતત આ સિંહના બચાવવાના અભિયાનને લઈને સતત જી 24 કલાક પર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો અને આમ ક્યાંક ને ક્યાંક લોકોનું પણ એવું કહેવું છે કે જો સિંહને ખરેખર બચાવવા હોય તો વન વિભાગે ચોક્કસથી જરૂર પગલાં લેવા પડશે. જી બિલકુલ કેતન, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે. નિશ્ચિત 1900 સાલમાં લોર્ડ કર્ઝન અહીંયા આવે છે અને એક નિવેદન કરે સ્વીકાર કરવા આવ્યા હતા, પરંતુ એમણે પરિસ્થિતિ જાણી કે જો સિંહોને બચાવવા નહીં આવે તો આપણે આપણો ઇતિહાસ માફ નહીં કરે. શું 14 સિંહોના મોત થયા છે, ઇતિહાસ આપણને માફ કરશે? અને એટલા જ માટે આપ જુઓ કે ગુજરાતની આન બાન શાન ગણાતા સિંહ સામે થોડા દિવસથી ગાત વરસી રહી છે. ટપોટપ 13 સિંહના મોત થતા વન વિભાગ સરકાર સાબદી થઈ ગઈ છે. આ મોત ઇનફાઇટમાં થયા હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ મામલો થોડો ગંભીર હોવાની ગંધ પણ આવી રહી છે. સિંહના મોતનું સત્ય જાણવા ઝી 24 કલાકે મહાઅભિયાન છેડ્યું છે અને સિંહની ધરતી પર જઈ સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. સિંહ ગુજરાતનું અનમોલ રતન છે અને આ રતનને સાચવવું એ આપણા સૌની જવાબદારી અને ફરજ છે. બસ આ જ જવાબદારી અને ફરજને નિભાવવા ઝી 24 કલાકે ઉપાડ્યું સાવજ બચાવો મહાઅભિયાન. સિંહના મોતનું સત્ય જાણવા ઝી 24 કલાક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું જ્યાં સિંહનું ઘર છે. જે આ ઘટના બની છે ત્યારે ઝી 24 કલાક એક સરસ અભિયાન છેડ્યું છે, લોકો તેમની સાથે અત્યારે જોડાવા મળ્યા છે. ગીર સોમનાથ જિલ્લો તેમજ જે જૂનાગઢ જિલ્લો અને જે અમરેલી જિલ્લામાં વસવાટ કરતા લોકો છે કે જેઓ સિંહની સાથે રહેતા હોય છે તેમની અંદર ક્યાંક છે તે રોષની લાગણી જોવા મળે છે, દુઃખની લાગણી પણ જોવા મળે છે. જૂનાગઢની સાથે ઝી 24 કલાકે જગ્યાએ પણ પહોંચ્યું જ્યાં આ 13 સિંહના મોત થયા છે. ધારીના દલખાણિયા ગામમાં ઘટનાની પડતાલ કરવા ઝી 24 કલાક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું. ત્યાં જઈ સિંહની વચ્ચે વસતા લોકોના પણ મંતવ્યો જાણ્યા. જનક હું તમને વિસ્તાર બતાવવા માંગીશ. દલખાણિયા ગામ, એ દલખાણિયા ગામ કે જેના નામ પરથી આ દલખાણિયા રેન્જ નામ પડ્યું છે, હું તમને એ દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં આ રોડ પૂરો થાય છે ત્યાંથી ગીર પંથકની શરૂઆત થાય છે. ગીર પંથક એટલે ડાલામથા સાવદનું રહેઠાણ. ગેટ સુધી જાય અથવા એને રેન્જ હોય અંદર તો કઈ સિંહ નહીં તો સુરક્ષા માટે તો કોને ખબર જાતા હોય તો સરકાર, કેમ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એટલો બધો ખર્ચો સિંહ માટે કરે છે. સાસણ ગીરના જંગલ ઉપરાંત ઉનાની બાબરિયા રેન્જ, મેંદરડા અને ગીર સોમનાથમાં પણ ઝી 24 કલાકે મહાઅભિયાનના ભાગરૂપે જાત તપાસ કરી. વાઇલ્ડ એનિમલ માટે, સિંહના ચિંતા માટે એક ઝી 24 કલાકે અભિયાન છેડ્યું છે સાવજ બચાવો. તો આપણી સાથે મેંદરડાથી ઘણા લોકો એકઠા થઈ ગયા છે. આ મારી પાછળ જે વિસ્તાર છે એ વિસ્તાર છે એ બાબરિયા રેન્જ કહેવાય છે. ટપકેશ્વર જે પ્રખ્યાત મંદિર છે એ વિસ્તાર છે. અહીંયા ઓછામાં ઓછા 75 વધુ સિંહો છે. હાલ આપણે જઈએ કે ગીર સોમનાથ જિલ્લામાં જે આગેવાનો છે એની પાસેથી જાણીએ કે સિંહોના જતન અને સંરક્ષણ માટે શું શું પગલાં લેવા જોઈએ. સિંહની ધરતી પર જઈ તપાસ કરવાનો ઝી 24 કલાકનો હેતુ એટલો જ હતો કે સિંહના મોતનું સત્ય જનતાની સામે લાવી શકાય. અમે સાવજને બચાવવા માટે રાજ્યની જનતાને પણ જોડાવા અપીલ કરી અને લોકોએ પણ ઝી 24 કલાકના આ અભિયાનને આવકાર્યું અને સાવજને બચાવવા હંમેશા સાથે હોવાનું કહ્યું. ઝી 24 ચેનલે એ અભિયાન, સિંહ બચાવો અભિયાન છેડ્યું છે અને હું આવકારું છું. પણ આજે એની જવાબદારી જે સિંહોને જે મરી ગયા છે એને સાચવવાની એની જવાબદારી હતી ત્યારે આ વનતંત્ર નિષ્ફળ ગયું છે. એ જવાબદારીઓમાં દરેક વ્યક્તિઓ જોડાય, આસપાસના વિસ્તારોમાંથી લોકો જોડાય અને પોતાના ભાગેથી જે કંઈ કામ થતું હોય તે કરવા માટે તત્પર થાય તેવો આ નમ્ર પ્રયાસ છે, એમાં સૌ જોડાઈએ. આ કોઈ એક વ્યક્તિની વાત નથી, પરંતુ આપણી ગુજરાતની અસ્મિતા, આ મુલકની અસ્મિતા જો છીનવાઈ જશે ને તો એશિયામાંથી આપણું નામ છે ને રદ થઈ જશે. સિંહ કોઈ દી સિંહણને પામવા માટે બચ્ચાને મારતો નથી, પણ એકાબીજા બે નર હોય તો જ એની બાંધણ થાય છે. આ સિવાય સિંહની બાંધણ થતી નથી. જે અધિકારીઓએ આવું જે જાહેર કર્યું છે એ તદ્દન ખોટું છે. લોકોએ ઝી 24 કલાક સાથે સોશિયલ મીડિયાના માધ્યમ અને સીધી રીતે જોડાઈને પણ આ મહાઅભિયાનને ટેકો આપ્યો છે. સિંહની વચ્ચે જીવતા અને રોજ સિંહનો ડણક સાંભળતા લોકોનું પણ માનવું છે કે આ પહેલા ક્યારેય એક સાથે આટલા બધા સિંહના મોત થયા નથી.
લોકો વન વિભાગના ઇન્ફાઇટના કારણને પણ અયોગ્ય ગણાવી રહ્યા છે. ત્યારે સિંહ મોતનું સત્ય બહાર આવે અને ગુજરાતની અસ્મિતાને બચાવવા સરકાર, વન વિભાગ અને જનતા આગળ આવે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો હાલ સમગ્ર દિવસ દરમિયાન અને છેલ્લા 12-3 દિવસથી મામલો ચગી રહ્યો છે, ઉચકી રહ્યો છે, ત્યારે જીતુ વાઘાણી આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. સીધાજીએ લાઈવ શું કહેવું છે તેમનું, બુલેટ ટ્રેન અંગે પણ જીતુ વાઘાણી પ્રતિક્રિયા આપવાના છે. વિકાસના કામમાં સહકાર આપે, કારણ કે આપણે જાણીએ છીએ કે 1.5 કલાકમાં બોમ્બે પહોંચવું, એના રૂટ ઉપર જે કાંઈ આવે, ગામો રૂટ ઉપર જે જમીનો આવવાની છે, ત્યાં નાની મોટી રોજગારી, નાના મોટા વ્યવસાયો. ફોરેનમાં આપણે જઈએ છીએ તો બુલેટ ટ્રેનની જે જગ્યાએથી નીકળે છે એ બધા જ ગામો એ મોટા નગરો બન્યા છે. વિકાસની નવી દિશાઓ ખુલી છે. માલ મિલકત જમીનની કિંમતો વધી છે, કારણ કે અવર જવર થાય, જવાનું થાય, ત્યારે સ્વાભાવિક છે ને એની જરૂરિયાતો એ પણ વધતી હોય છે. ત્યારે એમાં જેકાનો કોઈ રોલ નથી, એ રાજ્ય સરકારનો રોલ હોય છે. જેકાએ હા ના કરવાનો પ્રશ્ન નથી, પણ અત્યારે જે વાત છે એ તદ્દન વાહિયાત ઉપજાવી કાઢેલી વાત છે. એ રેલવે કોર્પોરેશનને ઓથેન્ટિક મીડિયાને પણ કહ્યું છે અને હું પણ રેલમંત્રી સાથે વાત થઈ એ સમગ્ર રાજ્યની જનતાને આપની સમક્ષ મૂકવા માગું છું. બુલેટ ટ્રેન એ ગુજરાતનું અને સમગ્ર દેશનું સપનું હતું અને ગુજરાત રાજ્યની સરદાર પટેલ અને ગાંધીજીની ધરતી ઉપરથી એ સપનું પૂરું થવાનું છે. જ્યારે જ્યારે પણ કોઈ નવો પ્રકલ્પ લઈને રાજ્યની વિકાસ માટે જતા હોય છે ત્યારે જ્યાં જ્યાં નહેર પણ નીકળી છે એ નહેર પણ શક્ય ન બને જમીન સંપાદન એવી વાત કરી રહ્યા છે. ત્યારે સમજાવટથી આ બધા જ ઉકેલો, ગેરસમજણો થઈ હોય તો ગેરસમજણો દૂર પણ થાય, સમજણ સાથે જે જરૂરિયાતમંદ લોકો છે એમને પણ એમની પૂરતી વળતર મળે, એ સાથે રાજ્યને કેન્દ્રની સરકાર વાટાઘાટો કરી અને જ્યાં જ્યાં સમસ્યા હશે એ પ્રશ્ન ઉકેલવાના દિશામાં આગળ વધી રહી છે. ધન્યવાદ. પરેશ ધાનાણીએ સવારે એક આક્ષેપ કર્યો છે ખેડૂતોના મૃત્યુને લઈને, કે ખેડૂતોના ગુજરાતમાં બહુ મોટી સંખ્યામાં મૃત્યુ થઈ રહ્યા છે, ગુજરાત સરકાર એને અપમૃત્યુમાં ખપાવી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક પાક નિષ્ફળ જવાના કારણે, ખેતીના પ્રશ્નોના કારણે આ પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને સરકાર એને આડેપટે લઈ જઈને ટાળી રહી છે. સરકાર કોઈ આડેપટે લઈ જતી નથી. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા રાજ્ય સરકારની વિરુદ્ધમાં નહીં હોવાના કારણે માત્ર એક વર્ગને ઉશ્કેરવાના કામ શા માટે કરી રહ્યા છે? એમની જૂની વાતો એ કરી રહ્યા છે. કોઈ પણ ઘટના, કોઈ પણનું મૃત્યુ, એ ખેડૂત હોય કે અન્ય હોય, એ હંમેશા પરિવાર માટે અને અમારા સૌ માટે દુઃખદ જ હોય છે. એટલે એમને રાજનીતિનો રંગ આપવાના બદલે જરૂરિયાતમંદ લોકોને કેવી રીતે મદદ કરી શકાય એમની. તો આપ સાંભળી રહ્યા હતા જીતુ વાઘાણી, જેમણે બુલેટ ટ્રેન મામલે જે ફંડ રોકાયું છે તે વાત પર પ્રતિક્રિયા આપી અને વાતને તદ્દન ખોટી ગણાવી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જીકાએ ભારતને અપાતું ફંડ અટકાવ્યું હોવાના સમાચાર વચ્ચે નેશનલ હાઈસ્પીડ ટ્રેન કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે અને ફંડ અટકાવવાના સમાચારનું ખંડન કર્યું છે. નેશનલ હાઈસ્પીડ ટ્રેન કોર્પોરેશને કહ્યું કે જીકાએ બુલેટ ટ્રેનનું ફંડ અટકાવ્યું નથી. જીકા અને નેશનલ હાઈસ્પીડ ટ્રેન કોર્પોરેશન વચ્ચે લાંબા ગાળાનો કરાર થયેલો છે. એક તરફ ગુજરાતના 1000 જેટલા ખેડૂતો કોર્ટમાં એફિડેવિટ કરી છે, ત્યારે જીકાએ જમીનના સંપાદનમાં વિરોધ હોવાની રજૂઆત કરી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે જીકાની ગાઈડલાઈનનું પાલન થયું નથી. હાઈકોર્ટમાં ચાલી રહેલ કેસની વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે. એસેસમેન્ટની ગુજરાત સરકારે ના પાડી છે, રિહેબિલિટેશન અને રિસેટલમેન્ટની સરકાર ના પાડે છે અને ફૂડ સિક્યોરિટી વિશે ધ્યાન આપતું નથી અને પુનર્વસવાટ અને પુનર્સ્થાપનની પ્રક્રિયાના ભાગરૂપે જમીન સામે જમીન, ઘરની સામે ઘર અને દરેક
પ્રભાવિત ખેડૂતના કુટુંબમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવા અંગે જે ગાઈડલાઇન્સ છે અને જે ભારત સરકારના કાયદા છે તેનું પાલન થતું નથી. તો રાજકોટની મુલાકાતે આવેલા મનસુખ માંડવિયાએ બુલેટ ટ્રેન મામલે મીડિયા તરફથી માહિતી મળી હોવાની વાત કરી. સાથે જણાવ્યું કે બુલેટ ટ્રેન મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર પ્રયાસ કરશે. મેં અત્યારે મીડિયાના માધ્યમથી હજુ હું જાણી શક્યો છું, એટલે મને એવું લાગે છે કે આના માટે હજુ વધારે ચર્ચા કરવી હજુ વહેલી છે. પરંતુ જે રીતે બુલેટ ટ્રેન એ દેશના વિકાસ માટે આવશ્યક છે, ખેડૂતોને પૂરતું વળતર મળે એના માટે સરકાર ચોક્કસ રીતે ચિંતિત છે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ એ ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થાય એવું સમગ્ર દેશ ઈચ્છે છે. તો ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેન વચ્ચે કરાર તો થયા હતા, પરંતુ જીકા બેંક દ્વારા બુલેટ ટ્રેનને ફંડિંગ આપવાનો ઇનકાર કરતા ભારતને મોટો આંચકો લાગ્યો છે, ત્યારે સુરતના ખેડૂતોએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો બુલેટ ટ્રેન, હવે તેના પર રોક લાગી છે. જે રીતે સમગ્ર રાજ્યમાં બુલેટ ટ્રેનનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો, તે વિરોધને જોઈને હવે જાપાનની જે બેંક છે તેને ફંડિંગ માટે હવે ઇન્કાર કરી દીધો છે, જેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આપણી સાથે કેટલાક ખેડૂતો છે જે સમગ્ર દક્ષિણ ગુજરાતના જે પ્રમુખ છે તે પણ આપણી સાથે જોડાયા છે, તો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. જે રીતે જીકા બેંક દ્વારા ફંડિંગ આપવાનો ઇન્કાર કરી દીધો છે, કેટલી ખુશી છે? નહીં, ખુશી અવશ્ય ખુશી છે વાતની. જીકા દ્વારા જે મુખ્ય આ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટને 1,08,000 કરોડનો જે ખર્ચો છે એમાંથી લગભગ 80,000 કરોડ કરતાં વધારાની લોન જીકા દ્વારા આપવામાં આવનાર હતી, એનો જે અત્યારે જે હપ્તો આપવાની વાત હતી એ ફાઇનાન્સ મિનિસ્ટ્રીના સોર્સ દ્વારા અમને ખબર પડી છે કે જે ફાઇનાન્સ મિનિસ્ટરના સિનિયર ઓફિસર્સે આ માધ્યમોને જે ઇન્ટરવ્યૂ આપ્યા છે એની ઉપરથી અમને ખબર પડી છે કે એ હપ્તો અત્યારે રોકી દીધો છે. જીકા જ્યાં જ્યાં ફંડિંગ કરે છે ત્યાં પોતાની એક ગાઈડલાઇન એણે જાહેર કરેલી છે, એ મુજબ કામ કરવાનું થાય છે. ગુજરાત સરકાર દ્વારા જે જમીન સંપાદન કરવાની જે પ્રક્રિયા કરવામાં આવે છે એમાં જીકાની ગાઈડલાઇનનું વાયોલેશન થાય છે. આ વાત અમે વખતો વખત ગુજરાત સરકારને અને ભારત સરકારને કરેલી હતી, એ વાત નહોતી સાંભળી, એને લઈને અમે જીકામાં અને જાપાન સરકારમાં અમે ફરિયાદ કરી હતી અને એ વાતને એની અસર થઈ છે એવું અમને લાગે છે. જે સોર્સથી અમને જે માધ્યમથી અમને ખબર પડી છે એ માધ્યમ એવું કહે છે કે ભાઈ જીકાએ ફંડ આપવાની અત્યાર પૂરતી ના પાડી છે, હાઈકોર્ટની અંદર પિટિશન કરવામાં આવી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન, જેના પરિણામે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. આગામી 5 વર્ષમાં બુલેટ ટ્રેન દોડાવવાનું ભારત સરકારનું આયોજન છે. ત્યારે નજર કરીએ બુલેટ ટ્રેનમાં કેવી ખાસિયતો છે તેને પર. બુલેટ ટ્રેન એક બાજુ સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ, ત્યાં તેનું ફંડિંગ કરતી જાપાની એજન્સી અત્યાર સુધી માત્ર 125 કરોડ રૂપિયા આપ્યા છે. ભારત અને જાપાન વચ્ચે થયેલી આ સમજૂતી પ્રમાણે 2022 સુધી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે જાપાને 80,000 કરોડનું રોકાણ કરવાનું છે, જ્યારે બાકીના 20,000 કરોડનું કેન્દ્ર સરકાર રોકાણ કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે 20,000 લોકોને રોજગારી મળવાનો અંદાજ છે, જેમાં 4,000 લોકોને સીધી રોજગારી અને 20,000ને પરોક્ષ રોજગારી મળશે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે 508 કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર કરાશે, જ્યારે ગુજરાતથી મહારાષ્ટ્ર વચ્ચે ડબલ લાઇન નાખવામાં આવશે. મહારાષ્ટ્રમાં 156 કિલોમીટર અને ગુજરાતમાં 351 કિલોમીટર અને સંઘ પ્રદેશમાં 2 કિલોમીટરનો ડબલ ટ્રેક નંખાશે. તો આ તરફ બુલેટ ટ્રેનના 12 સ્ટેશન રહેશે, જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે. આ બુલેટ ટ્રેનની સ્પીડની વાત કરીએ તો તેની મહત્તમ સ્પીડ 350 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, પરંતુ તેને 320 કિલોમીટરની ગતિએ દોડાવાશે, જેના કારણે મુંબઈથી અમદાવાદ માત્ર 2 કલાક અને 58 મિનિટમાં પહોંચી જવાશે. આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી આધારિત હશે.
નર્મદા જિલ્લામાં કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની મુલાકાત લીધી. સ્મૃતિ ઈરાનીના આગમન પહેલા જ આંગણવાડી કેન્દ્રમાં સડેલું અનાજ બહાર આવ્યું હતું. કોઠી ગામની પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન માટેના ચણામાં જીવાત નીકળી હતી, જેને લઈને એ જ શાળામાં આવા જીવાતવાળા કઠોળથી તંત્રની પોલ પણ ખુલી ગઈ હતી, જેના પગલે એક બાજુ સ્મૃતિ ઈરાનીએ સઘન તપાસ આદેશ આપ્યા છે. બીજી બાજુ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ જિલ્લા કલેક્ટર નીનામાને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. ત્યારે આવા સડેલા અનાજથી નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની નર્મદા મુલાકાત દરમિયાન મધ્યાહન ભોજનમાં આપવામાં આવેલા ચણામાં જીવાત નીકળી. તેમની મુલાકાત વખતે જ કોઠી ગામની આંગણવાડીમાં મધ્યાહન ભોજનમાં આપવામાં આવેલા ચણામાંથી જીવાત નીકળતા કેન્દ્રીય મંત્રી ચોંકી ઉઠ્યા અને આ અંગેની પૂરી તપાસ કરવા તંત્રને આદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી હતી. આ કેમ્પમાં આરોગ્ય ખાતા દ્વારા રાખવામાં આવેલા વિવિધ મેડિકલ સારવાર સ્ટોરનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આજે સાંસદશ્રીએ જાતે મને આશ્વસ્ત કર્યું છે કે જાતે તે સ્થળે જઈને પોતે જ નિરીક્ષણ કરશે, અને જિલ્લાધિકારીને મેં મનસુખભાઈની સામે કહ્યું છે કે તમે તપાસ કરી રિપોર્ટ કાઢી અને જે જવાબદાર છે એના ખિલાફ એક્શન લેશો. ડુંગળીના ભાવ આ વર્ષે પણ નીચા ગયા છે ત્યારે તેના સરકાર વિચારણા કરશે, તો લસણે તો ભારત સરકારના ટેકાના ભાવની યાદીમાં નથી એટલે તેના માટે સરકાર અલગથી વિચાર કરશે તેવું કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે. પણ ડુંગળી ગયા વર્ષે એના આગલા વર્ષે પણ અમે સપોર્ટિંગ કરી જ છે. સપોર્ટ તો એક એક રૂપિયો પ્રતિ કિલો આપ્યા છે, તેમ છતાંય આ વર્ષે પણ ડુંગળીના ભાવ નીચા ગયા છે, તો સરકાર આવનારા નજીકના ભવિષ્યમાં કેવી રીતે મદદરૂપ થવાય એ માટે વિચારણા કરીશું. લસણ છે એ ભારત સરકારના ટેકાના ભાવની યાદીમાં નથી, એટલે લસણ બાબતે અલગતાથી વિચારવું પડશે રાજ્ય સરકાર. સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. ઉપરવાસમાંથી 16,327 ક્યુસેક પાણીની આવક જોવા મળી, ત્યારે તેની સામે 15,536 ક્યુસેક પાણીની જાવક છે. હાલમાં ડેમની સપાટી 127.37 મીટરે પહોંચી છે. સતત પાણીની આવકના પગલે CHPHના 3 યુનિટ ચાલુ કરાયા. ડેમમાં 2,475.20 MCW લેવ પાણીનો જથ્થો છે, ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોને પણ નર્મદા ડેમ પાણી એક વર્ષ સુધી પાણી આપવામાં સક્ષમ છે. ગુજરાત પર સ્વાઇન ફ્લૂનું સંકટ છે. આ એટલા માટે કહી રહ્યા છે કે આજે રાજ્યમાં 10થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 5 કેસ પોઝિટિવ નોંધાયા છે, 28 દર્દીઓ દાખલ છે. રાજકોટ સિવિલમાં ગાંધીધામના સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ આવ્યા છે. સુરતમાં સ્વાઇન ફ્લૂના આજે 2 કેસ નોંધાયા છે. કુલ આજે 10 કેસ નોંધાયા છે. તો સ્વાઇન ફ્લૂના કારણે અત્યાર સુધી જે 14 લોકોના મોત થયા છે છેલ્લા કેટલાક દિવસની અંદર, ગુજરાતમાં ધીરે ધીરે સ્વાઇન ફ્લૂ વધી રહ્યું છે, હાહાકાર મચાવી રહ્યું છે એ હકીકત છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો, જેમાં આજે વધુ 33 દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે. મેગા સિટી અમદાવાદમાં 19 દર્દીઓને પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલ ખસેડાયા. બીજી બાજુ વડોદરા શહેરમાં 4, ગાંધીનગરમાં 1, અમદાવાદ જિલ્લામાં 3 સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારમાં 33 લોકોને સ્વાઇન ફ્લૂની અસર થઈ છે, ત્યારે અત્યાર સુધી કુલ 408 લોકો સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાં 216 દર્દીઓ સારવાર હેઠળ છે, તો કુલ 182 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આજે વધુ 24 દર્દીઓને રજા આપવામાં આવી. ગાંધીનગરમાં MLA ક્વાર્ટર્સમાંથી દારૂની બોટલનો એક વિડીયો હાલમાં સામે આવ્યો છે. ડસ્ટબિનમાં આ બોટલ મળી આવી હતી. ઝી 24 કલાક આ બાબતની પુષ્ટિ પણ કરતું નથી, પરંતુ વિડીયોનું જે બાબત સામે આવ્યું છે અનેક સવાલો ઉભા થયા છે. શું ધારાસભ્ય માને છે દારૂની મહેફિલ, કે પછી કોઈ મૂકી ગયું આ ખાલી બોટલ? MLA ક્વાર્ટરની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. MLA ક્વાર્ટરમાં દારૂની બોટલનો વિડીયો હાલમાં વાયરલ પણ થયો છે.
તો ગાંધીનગરમાં આવેલ એમએલએ ક્વાર્ટર્સમાં ડસ્ટબિનમાં દારૂની ખાલી બોટલ મળી આવવાનો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું. ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂ પર પ્રતિબંધ, ત્યારે પ્રજાના સેવક ગણાતા ધારાસભ્યોના ક્વાર્ટર્સ બહાર જ દારૂની બોટલો મળી આવતા ધારાસભ્યો સામે ફિટકાર વરસાવવામાં આવી રહી છે. ત્યારે જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે આકરા પ્રહાર કર્યા. એક તરફ રાજ્યમાં પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે, તેવામાં ધારાસભ્યોના પગાર શું દારૂની મહેફિલ માણવા માટે વધારવામાં આવ્યા છે? તેવા સવાલ પ્રવીણ રામ દ્વારા ધારાસભ્યો અને સરકાર સામે ઉઠાવવામાં આવ્યા. ગાંધીનગર ધારાસભ્ય ક્વાર્ટરની અંદર દારૂની બોટલનો જે વિડીયો વાયરલ થયો છે, આ ગુજરાત માટે ખૂબ શરમજનક ઘટના છે. આ ઘટનાને વખોડી કાઢીએ છીએ. પહેલા નંબરની વાત તો એ ગુજરાતની અંદર એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે આવી પરિસ્થિતિની અંદર ગુજરાતના પ્રતિનિધિઓ ધારાસભ્યોના જે ક્વાર્ટર છે એમાં દારૂની બોટલ ક્યાંથી આવી એ એક તપાસનો વિષય છે. અને બીજી વાત ખાસ એ છે કે થોડા સમય પહેલાં ગુજરાતની 6 કરોડ જનતાની ચિંતા કર્યા વિના મોંઘવારીની વાતને આગળ ધરી અને 182 ધારાસભ્યોએ પોતાના પગાર વધારો આપ્યો, ત્યારે મારી વાત ગુજરાતની સમગ્ર 6 કરોડ જનતામાં પણ ઉપસ્થિત થાય છે કે શું આપ મોંઘવારીની વાત કરો છો, તો આ દારૂની બોટલ અહીંયા મળી આવી છે એમાં મોંઘવારી આપણને ક્યાં નડે છે? સુરતના પાંડેસરમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરવા સ્થાનિકો દ્વારા રેલી થઈ. લોકોએ વિરોધ કર્યો હતો કે આખરે દારૂ પીને જે લોકોના મોત થયા તેવા લોકોની પત્નીઓ દ્વારા રેલી યોજી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરવામાં આવે તેવી માગણી કરાઈ હતી. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. અગાઉ પણ સ્થાનિકો દ્વારા પોલીસને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાતી નથી તેવું કહી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઘરમાં દારૂનો વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને પોલીસ પ્રશાસન કઈ કાર્યવાહી કરતી નથી. આટલા લોકો મરી ગયા છે તો પણ પોલીસ પ્રશાસનને ફરિયાદ હોવા છતાં કોઈ એક્શન લેવામાં આવતું નથી. અને જે ફરિયાદ કરે છે એના વિષયમાં માહિતી આપી દેવામાં આવે છે આરોપીને. અને આજે અમે બધા નાક્ષર નગરના રહેવાસીઓ મોરચો લઈને કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે. આ તરફ બનાસકાંઠા પાલનપુરના મેરવાડા પુલ પરથી મિક્સર મશીન નીચે ખાબકતા 5 શ્રમિકો ખાડામાં દટાયા. ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 3 લોકોને ઇજા થતા હોસ્પિટલ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. ઉમરદસી નદી પર પુલની સેફ્ટી વોલના કામકાજ દરમિયાન આ ઘટના ઘટી હતી. અન્ય સમાચાર ઉપર નજર કરીશું, હાલ રોકાઈએ એક બ્રેક માટે.
સિંહોના મોત પર ઝી ચોવીસ કલાક મહાઅભિયાને પ્રચંડ સમર્થન. નેતાઓ, કલાકારો, સિંહ પ્રેમીઓ જોડાયા ઝુંબેશમાં. કેન્દ્રીય વનમંત્રીએ પણ બિરદાવ્યો પ્રયાસ. આજે વધુ એક સિંહણના મોત સાથે સિંહોનો મૃત્યુઆંક પહોંચ્યો 14 પર. વન વિભાગની 102 ટીમના 399 કર્મચારી દ્વારા ગીરમાં ચકાસણી. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર લાગી બ્રેક. જાપાની કંપનીએ રોક્યું ફંડિંગ. નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશને કહ્યું નથી રોક્યું ફંડ. ગુજરાતમાં વધ્યો સ્વાઇન ફ્લુનો કેર. વધુ 33 હોસ્પિટલમાં દર્દીઓ દાખલ. 400થી વધુ લોકો આવી ચૂક્યા છે ચપેટમાં. ગુજરાત પડતી હળવું થયું. પીવાના પાણીનું સંકટ. નર્મદા ડેમની સપાટી પહોંચી 127 મીટરને પાર. ડેમમાં છે એક વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો. નર્મદાના કોઠી ગામે મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળતા સ્મૃતિ ઈરાની ઉકળ્યા. અધિકારીઓનો લીધો ઉધડો. નારાજ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિરીક્ષણ પણ ટાળ્યું. પાલનપુરમાં પુલની સેફ્ટી વોલ બનાવતા સમયે મિક્સર મશીન નીચે ખાબકતા 5 મજૂરો લટાયા. 2ના મોત. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં માઈ ભક્તોનું ઘોડાપુર. તો ખેડ બ્રહ્માં લાખો ભક્તોએ કર્યા માના દર્શન. પોરબંદર મિલ્ક યુનિયન દ્વારા અત્યાર સુધી દૂધનું અને દૂધની બનાવટની વસ્તુનું જાતે પેકેજિંગ કરવામાં આવતું હતું, ત્યારે બાબુ બોખેરિયાના ઇશારે કામધેનુને પેકેજિંગ પ્રોસેસ સોંપવામાં આવ્યું છે તેવા આક્ષેપ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા કરાયા છે. ખાનગીકરણને લઈ સહકારી સંઘ દ્વારા અડધી સદીથી જે મહેનત કરવામાં આવી છે તે મહેનત પર પાણી ફરી વળશે તેવો આરોપ પણ મોઢવાડિયા દ્વારા સરકાર પર લગાવાયો છે. પોરબંદર દૂધ ઉત્પાદક સંઘમાં બાબુ બોખેરિયાના પોતાના માણસ હોવાથી કામધેનુને પેકેજિંગ પ્રોસેસની કામગીરી સોંપાયના પત્રકાર પરિષદમાં મોઢવાડિયા દ્વારા આક્ષેપ કર્યા હતા. પ્રોસેસિંગ પ્લાન્ટથી પશુપાલકોને મળતો 4 રૂપિયા નફો ખેડૂતોને મળતો હતો તે બંધ થઈ જશે તેવી શક્યતા મોઢવાડિયાએ વ્યક્ત કરી હતી. લગભગ અડધી સદીની સહકારી આગેવાનોની મહેનતને પાણીમાં ફેરવીને અમૂલ પેટર્નને વિરુદ્ધમાં અમૂલનું ખાનગીકરણ કરવાની દિશામાં લઈ જવા માટે પ્રોસેસિંગ પેકેજિંગની અંદર વચેટિયાઓને દાખલ કરવાની અને વચેટિયાઓને કમાવી આપવાની શરૂઆત થઈ ચૂકી છે અને એની અંદર ફેડરેશન GCMMF અમૂલના ચેરમેન MD એમને પણ ક્યાંક ને ક્યાંક આખા ડાકાન કર્યા છે અને રાજ્ય સરકાર તો આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. સમગ્ર દેશમાં કોઈ સહકારી સંસ્થા જાતે ગેસ ઉત્પન્ન કરે અને તે ગેસને ગેસ કંપનીને વેચી લાખો રૂપિયાની આવક કરે એવો પ્રથમ કિસ્સો સુરતમાં બનવા પામ્યો છે. સુરત APMC દ્વારા શાકભાજીના વેસ્ટમાંથી બાયો CNG ગેસ ઉત્પન્ન કરી તેને ગુજરાત ગેસ કંપનીને બજાર કિંમતે આપશે. દેશની પહેલી APMC જે વેચશે CNG. સુરત APMC બાયો CNG નું કરશે વેચાણ. શાકભાજીના વેસ્ટમાંથી બનશે બાયોગેસ. બાયોગેસના વેચાણથી થશે લાખોની કમાણી. દેશમાં અનેક જગ્યાએ શાકભાજીના વેસ્ટમાંથી ગેસ ઉત્પન્ન થાય છે, પરંતુ શાકભાજીના વેસ્ટમાંથી ઉત્પન્ન થતા બાયોગેસને કન્વર્ટ કરી તેને બાયો CNG ગેસમાં નિર્માણ કરી તેને બજારમાં વેચવું એ સિદ્ધિ માત્ર સુરત APMC માર્કેટને મળી છે. સુરત APMC દેશની પહેલી એવી સહકારી સંસ્થા બનવા જઈ રહી છે જે બાયો નેચરલ ગેસનું વ્યવસાયિક રૂપથી વેચાણ કરશે. ગુજરાત ગેસ લિમિટેડ અને APMC વચ્ચે થયેલા કરાર અનુસાર નેચરલ ગેસ અને ઓર્ગેનિક લિકર ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ફળો અને શાકભાજીના કચરામાંથી કરવામાં આવશે. સર, અપના APMC માર્કેટ સે હમકો હર રોજ કચરા મિલતા હૈ, ઇસકે લિયે હમકો કચરા કેસે હમકો બાયો મિથેન ગેસ બના સકતે હૈ, દૂસરા ઇસમે સે એક ફર્ટિલાઇઝર ભી બન સકતા હૈ. સો ઇસકે પ્રોજેક્ટ કા
पर डे वैल्यू फॉर 5000 क्यूबिक मीटर हमको गैस बन जाएगा। सो हमको हर डोर हमको पर डे 40 से 50 टन माल मिल जाएगा। सो दैट इज फॉर ऑर्गेनिक वेस्ट। एपीएमसी ना चेयरमैन ना जणाव्या अनुसार एपीएमसी मार्केटे सूरत महानगरपालिका ने आ कचरा नो निकाल करवा माटे लाखों रूपया नी चुकवणी करवी पड़ती हती, जेथी एपीएमसी पर आर्थिक बोझो वधी गयो हतो। त्यारे आ प्लांट शुरू थता एपीएमसी परथी भारण ओछू थवानी साथे एक आवकनो स्त्रोत पण उभो थयो छे। આજે જે કચરો અમારા ત્યાં ક્રશિંગ થતો થઈ ગયો એ કોર્પોરેશને ઉઠાવવાનો પ્રશ્ન હલ થઈ ગયો, કોર્પોરેશન એને ડમ્પિંગ કરવાનો પ્રશ્ન હલ થઈ ગયો, અને અમારે જે સંસ્થા ઉપર ભારણ પડતું હતું, જેના પૈસા જે ચૂકવવા પડતા હતા, તેમાંથી અમારી સંસ્થા મુક્ત થઈ। એ ખૂબ મોટું કોર્પોરેશનને અને અમારી સંસ્થાને બંનેને લાભ કારણ છે। સુરત એપીએમસી આવી કામગીરી કરનારી દેશની પહેલી સહકારી સંસ્થા બની છે। ત્યારે જો આ જ રીતે દેશની અન્ય મોટી એપીએમસી દ્વારા પણ આવા પ્લાન્ટ લગાવી કચરામાંથી આવક કરવામાં આવે તો શાકભાજીના વેસ્ટથી આર્થિક ફાયદાઓ તો થશે જ, સામે નહિવત ખર્ચ સાથે પર્યાવરણની રક્ષા પણ થશે। બગડેલા શાકભાજી અને તેના વેસ્ટમાંથી બાયો સીએનજી ઉત્પાદન કરવાનું કામ સુરત એપીએમસીએ શરૂ કર્યું છે, જે દેશની પહેલી એવી એપીએમસી છે જ્યાં આ કામગીરી કરવામાં આવી રહી છે। બાયો સીએનજી ગેસના ઉત્પાદનથી એપીએમસીને આર્થિક ફાયદો તો થવાનો છે, પરંતુ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને પણ વેગ મળશે। કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી મીડિયા, સુરત। હવે વાત ભાદરવી પૂનમના મેળાની। લાખો ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે। અંબાજીમાં 7 દિવસના ચાલનારા ભાદરવી પૂનમ મેળાનો આજે અંતિમ દિવસ છે। દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો આવ્યા, માં અંબાના દર્શન કર્યા છે। 6ઠા દિવસ 2,42,925 ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। 6 દિવસમાં કુલ 22,09,459 ભક્તોએ દર્શન કર્યા છે। 6ઠા દિવસે પ્રસાદના 2,86,382 પેકેટ્સ વિતરણ કરાયું। 6 દિવસમાં કુલ 20,74,602 પ્રસાદનું પેકેટ્સનું વિતરણ કરાયું। મંદિર દ્વારા શરૂ કરવામાં આવેલી નિઃશુલ્ક સેવાનો 6ઠા દિવસે 38,350 લોકોએ લાભ લીધો। અત્યાર સુધી 3,08,514 ભક્તોએ લાભ લીધો છે। 6ઠા દિવસની ભંડાર અને ગાદીની આવક રૂપિયા 23,41,524 થઈ છે। 6 દિવસની કુલ આવક રૂપિયા 1,59,647 થઈ છે। સોનાની પણ ભેટ ચડાવવામાં આવી છે। માતાના ધામમાં 6,373 ધજા પણ ચડાવવામાં આવેલી છે। પરિવાર ભક્તિમાં તરબોળ જોવા મળ્યો, સાથે જ પોલીસ કર્મીઓ અને તેમના પરિવારે ગરબા પણ ગાયા। તમામે તમામ જે પોલીસ કર્મી
तो राजकोट अंबा पगपाड़ा संघ अंबाजी मंदिर परिसर में पहुंचो तो 125 यात्रिकों संघ दर वर्षे पदयात्रा कर मंदिर पहुंचे छे। दरेक पदयात्री पारंपरिक परिधान पहनी अंबाजी दरबार में गरबा पर रमे छे। आ संघे माताजी मंदिर चाचर चौक में गरबे घूमी माताजी ने आराधना पण करी हती। ભાદરવી પૂનમે ખેડ બ્રહ્મામાં બિરાજમાન અંબાજીનું પણ ખૂબ મહત્વ છે। મા અંબાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। 6 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી। 130થી વધુ સંઘ દ્વારા રાત્રિ રોકાણ કરવામાં આવ્યું। 130થી વધુ પ્રસાદીના પેકેટ વેચાયા। ભક્તોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરાઈ હતી। આ ઉપરાંત પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 52 સીસીટીવી પણ મૂકવામાં આવ્યા હતા। તો આ તરફ પોલીસ પણ ભક્તિમાં લીન થઈ અને પોલીસ સ્ટાફ તરફ જિલ્લાના એસપી ચૈતન્ય માંડલિક દ્વારા મંદિરમાં 9 ગજની ધજા ચડાવવામાં આવી હતી। ખેડ બ્રહ્મા મેં અંબાજી મંદિરમાં પોલીસ કી તરફ સે ધ્વજા ચડાઈ ગઈ હુઈ હૈ ઓર હમને અંબાજી માતા સે યે પ્રાર્થના કી હુઈ હૈ કી હમારે આજ સે સાબરકાંઠા તેસે ગુજરાત કી જનતા કી જ્યાદા સે જ્યાદા સેવા હો સુરક્ષા હો और पूरा गुजरात साबरकांठा बिल्कुल पीसफुल रहे शांतमय रहे यही हमने माता के पास प्रार्थना किया हुआ। आ खेड ब्रह्मा माताजी नू मंदिर बहुत जूनू वर्षों पुराणु छे अने आ मंदिर जोड़े बधानी बहुत आस्था जूनी जोड़ायेली छे अने भादरवी पूनम ए सौथी मोटा मोटी पूनम गणाय छे माटे दरेक भक्तो दर्शन करवा माटे आवे छे अने एनो लाभ उठावे छे। माताजी प्रत्ये अमारा बहु जूनी ने અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે અને દાદા વખતથી બધા દર્શન કરવા આવે છે દર ભાદરવી પૂનમે અને અમે હજી ચાલુ રાખ્યું જવાનું દર ભાદરવી પૂનમે। યાત્રાધામ શામળાજી ખાતે ભાદરવી પૂર્ણિમાએ પદયાત્રિકોનો દશારો જોવા મળ્યો હતો। શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના મોક્ષ માટે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનાનું પણ અહીં વિશેષ મહત્વ છે। વહેલી સવારે મંદિર ખુલતાની સાથે ભગવાન શામળાજીના દર્શન માટે ભક્તો લાઇનમાં જોડાયા હતા। શામળાજીના દર્શન કરી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના પણ કરી હતી। અહીં પદયાત્રિકો માટે રસ્તામાં વિસામાનું પણ આયોજન કરાયું હતું। ભક્તોના દશેરાને ધ્યાને રાખી મંદિર પણ તેના નિયત સમય કરતાં 1 કલાક વહેલું ખોલવામાં આવ્યું હતું। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। ઘણા બધા ભક્તો અહીંયા ચાલી અને તેમના દેવંગત પિત્રોના ઉદ્ધાર માટે ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે। આવતીકાલથી 15 દિવસ સતત ભગવાનના પાવન સાનિધ્યમાં સુંદર મજાની રાજોપચાર મહાપૂજાઓ જે ભાવિક ભક્તો દ્વારા થતી હોય છે જે સતત 15 દિવસ ચાલશે અને તેનો ભાવ કે ભગવાન શામળાજી દેવંગત પિત્રોનો ઉદ્ધાર કરે એ ભાવથી ભાવિક ભક્તો અહીંયા સતત 15 દિવસ સુધી મહાપૂજાઓ કરાવતા હોય છે। આજે ભાદરવી પૂનમ અને શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે એટલે પિતૃઓને મોક્ષ માટે શામળાજીના દર્શન કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શને આવે છે। આજથી પિતૃતર્પણના શ્રાદ્ધ પક્ષની વિધિવત શરૂઆત થઈ જે આગામી 9 ઓક્ટોબરને ભાદરવા વદ અમાસે પૂર્ણ થશે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ એક તિથિનો ક્ષય આવતો હોવાથી છઠની તિથિના ક્ષય સાથે 16 શ્રાદ્ધના બદલે 15 શ્રાદ્ધ રહેશે। હવે સંપૂર્ણ અખંડિત શ્રાદ્ધ પક્ષ વર્ષ 2020માં આવશે। હિન્દુ ધર્મમાં જે કુટુંબીજનો સગા વહાલા કે સ્નેહીજનો જે શરીરે આપણી વચ્ચે હયાત નથી તેવા સ્વજનોના આત્માની તૃપ્તિ અને સંતોષ માટે શુભ સંકલ્પ સાથે શ્રદ્ધાપૂર્વક તર્પણ કરવામાં આવશે। શ્રાદ્ધ પક્ષમાં લગ્નજનોએ વાસ્તુ ખરીદી વગેરે માંગલિક કાર્યો કરાતા નથી। શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની તિથિ પ્રમાણે કાગવાસ નાખવામાં આવે છે જે પૌરાણિક માન્યતા પ્રમાણે કાગડા ખાતા પિતૃઓ સંતોષ થઈ તૃપ્ત થઈ પરિવારજનોને આશીર્વાદ આપે છે જેનાથી કુટુંબની શાખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। તો અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીશું હાલ સમય વધુ એક બ્રેકનો। જઈશું અમે સિંહના ઘરમાં, બતાવીશું સિંહોના મોતનું રહસ્ય, સિંહોના મોત પર ગ્રાઉન્ડ રિપોર્ટ। સંકટમાં સાવચ,
જુઓ આજે રાત્રે 9:27. સાવજની ડણકમાં ખતરાની ભણક, જંગલમાં છે સડવડાટ, સાવજના ઘરેથી જંગલની બહાર જુઓ દિવસ પર C24 કલાક મહાઅભિયાન સાવજ બચાવો, સાવજ ગુજરાતની શાન. અમદાવાદ શાહીબાગ ખાતે 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ACB નવી ઓફિસનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણના કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. લોકાર્પણ બાદ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં પારદર્શક સરકાર બને તે જરૂરી છે, તેમજ ગત વર્ષની સરખામણીએ સારું કાર્ય કરી આરોપીઓ પણ સકંજો કસવામાં આવશે તેમ જણાવ્યું હતું. જે અંગે પૂરતો મેનપાવર પૂર્ણ કરી અલગથી પબ્લિક પ્રોસિક્યુટર અને FSLની ટીમ પણ નિમણૂક કરાઈ છે. રાષ્ટ્ર પ્રગતિ કરી શકે. રાજ્યની તિજોરીનો રૂપિયો કોઈ પણ ભ્રષ્ટાચારના માધ્યમથી અથવા કોઈ પણ અરજદારને કોઈ પણ રીતે પૈસા માગીને જો હેરાનગતિ ઊભી કરવામાં આવે તો એને રાજ્ય સરકાર બક્ષવા માંગતી નથી. આના માટે મહત્તમ મેનપાવર પૂર્ણ કરવામાં આવ્યો છે. આ કન્વિક્શન રેટ વધે એના માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એલોટ કરવામાં આવ્યા છે, પેરવી ઓફિસર નક્કી કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક સાયન્સ યુનિટના એક વધારાનું યુનિટ એન્ટી કરપ્શન બ્યુરોના આપીને એન્ટી કરપ્શન બ્યુરોને વધારે સજ્જ કરવામાં આવે છે. એમ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની અંદર ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધારે સઘનતાથી અને વધારે તેજ ગતિએ આગળ લઈ જવાની છે. આ તરફ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવરફ્રન્ટ હાઉસના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે રિવરફ્રન્ટ હાઉસ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખુલ્લું મુકાયું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને કાઉન્સિલરોને હાજર રહેવા માટે પક્ષ તરફથી કડક સૂચના આપી હોવા છતાં તેઓ ગેરહાજર રહેતા માત્ર ગણતરીના કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી. આ દરમિયાન રિવરફ્રન્ટ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદના 8,500 યુવાનોને મુખ્યમંત્રી એપ્રેન્ટિનશીપ તાલીમ યોજના અંતર્ગત જોડવામાં આવ્યા હતા. એક વર્ષ તાલીમ લઈને પોતાની ભવિષ્યની કારકિર્દીને એ સુદૃઢ બનાવવા આ યોજનામાં ભાગ લઈ રહ્યા છો. મને આનંદ છે કે અમારા વિભાગના લોકોએ, અધિકારી કર્મચારીઓએ, કલેક્ટરશ્રીઓએ, ડીડીઓએ મહેનત કરીને આ આંકડો હવે 53,000થી વધુ લોકોને એપ્રેન્ટિસશીપના એનાયત પત્રો આપીને 53,000 યુવા મિત્રોને આજે કામમાં લગાવી રહ્યા છે. મહાદેવ શક્તિના મહાપર્વ એવા નવરાત્રીને હવે કેટલીક સંસ્થાઓ પૈસા કમાવાનું સાધન બનાવી દીધું છે. વડોદરાના સૌથી પ્રસિદ્ધ ગરબા જ્યાં યોજાય છે તેવા યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા ચાલુ વર્ષે નવરાત્રીમાં અધધ ભાવાધારો ઝીંકી દેવાયો છે. ત્યારે યુવાનો, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યને NSU યુવા કાર્યકર્તા દ્વારા વિરોધ કરાયો હતો. NSU કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપ્યું હતું. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કમાઈ શકતા ન હોવાથી વિદ્યાર્થીઓને નવરાત્રીમાં મફત પ્રવેશ આપવામાં આવે તથા યુવકોની ફીમાં ઘટાડો કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત NSU કાર્યકરો દ્વારા કરાઈ હતી. માગણી પૂરી ન થાય તો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી NSU દ્વારા ઉચ્ચારાઈ છે. બંધ કરો, બંધ કરો, રિફંડ આપો, રિફંડ આપો, વિદ્યાર્થીઓને રિફંડ આપો.
આજરોજ એનએસવાઈ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે યુનાઇટેડ વે નામની એક સંસ્થા છે તે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે ગરબાના નામે. આપણે જોવા જઈએ તો વડોદરા શહેરમાં તમામ ગરબાઓમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓને મફત પાસ આપવામાં આવે છે, ત્યારે યુનાઇટેડ વે એકમાત્ર એવી સંસ્થા છે જે ફક્ત અને ફક્ત પોતાના ખિસ્સા ભરી રહી છે. ત્યારે આપણે વાત કરીએ ત્યારે યુનાઇટેડ વે જે રીતે પૈસા લઈ રહી છે ચેરિટેબલ ટ્રસ્ટના નામે, તો એ લોકોએ આજ સુધી વડોદરાના નગરજનો માટે ચેરિટીનું શું કામ કર્યું છે, વડોદરાના નગરજનોના હિત માટે શું કામ કર્યું છે તે આજ સુધી કોઈના પાસે હિસાબ નથી. અમારી રજૂઆત એટલી જ છે કે યુનાઇટેડ વે જ દર વર્ષે 500-700 રૂપિયા ગર્લ્સ અને બોયઝની ફીમાં વધારો કરે છે. ગર્લ્સની ફીમાં જે રિફંડેબલ હતી, જે ગયા વર્ષે રિફંડેબલ પણ નથી મળી અને આ વખતે રિફંડેબલનું કોઈ ચિહ્ન જ નથી. ગર્લ્સની 700 રૂપિયા અને બોયઝની 3500 રૂપિયા ફીસ થઈ ગઈ છે. અમે જ્યારે વિદ્યાર્થીઓ છીએ, અમે કમાતા નથી, તો અમે કેવી રીતે ફીસ ચૂકવીએ? અને અમને પણ હક છે કે અમે પણ ગરબાની મોજ માણી શકીએ. અરવલ્લીના મોડાસામાં એપીએમસી માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું. એપીએમસી દ્વારા 98 વેપારીઓને ગેરકાયદે કરેલું બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેના વિરોધમાં વેપારીઓએ બંધ પાળ્યું. વેપારીઓ 25 અને 26 એમ 2 દિવસ બંધનું એલાન આપ્યું હતું. વેપારીઓનું કહેવું છે કે આ બાંધકામ કોઈને નડતું નથી અને 35-40 વર્ષથી વેપારીઓ આ મિલકતનો ભોગવટો કરી રહ્યા હોવાથી આ બાંધકામ જેમ છે તેમ જ રાખવામાં આવે. જો જરૂર પડશે તો આ મામલે કોર્ટમાં જવા પણ વેપારીઓએ તૈયારી દર્શાવી. કમિટીની માલિકો આગળ, કમિટી માલિકીની ગોળાઓનો આગળ વેપારી મિત્રો દ્વારા જે દબાણ કરાયેલ છે એ દબાણને તોડી કાઢવા માટે બજાર સમિતિ તરફથી નોટિસ આપવામાં આવેલ છે. વળી આ જ જૂના યાર્ડમાં 99 વર્ષના પ્લોટ ભાડે ધરાવનાર જે વેપારી મિત્રો છે એમણે પણ કાચી પાકી દિવાલોને પતરાના શેડ કરી ગોડાઉનની આગળ ખોટી રીતના દબાણો કરેલ છે. આ દબાણો કાઢવા માટે પણ બજાર સમિતિ તરફથી નોટિસો બજાવવામાં આવેલ છે. આજે તમામ વેપારીઓએ યાર્ડ બંધ રાખ્યું છે. યાર્ડના અંદર 97 વેપારીઓને બાંધકામ જે કર્યું છે ગેરકાયદેસર બાંધકામ, જેના વિરુદ્ધના અંદર નોટિસ આપવામાં આવી હતી અને 26 તારીખની છેલ્લી ડેડલાઈન હતી. 26 તારીખે બાંધકામ તોડી પાડવામાં આવશે. વેપારીઓ કોર્ટનો પણ સહારો લીધો છે, છતાં પણ આ મુદ્દે સત્તાધીશો દ્વારા યોગ્ય નિર્ણય કરી આ મુદ્દે વિચારવામાં આવે અને બાંધકામને જે છે તે પરિસ્થિતિમાં રહેવા દેવામાં આવે. 35-40 વર્ષથી આ લોકો ભોગવટો કરી રહ્યા છે. ઐતિહાસિક વારસો ધરાવતા મોઢેરાના ઐતિહાસિક સૂર્ય મંદિરથી દરેક નાગરિક પરિચિત છે, ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા અહીં રાખવામાં આવેલા પ્રવેશદરમાં વધારો કરાતા સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે થોડું મોંઘું પડશે. સૂર્ય મંદિરના દર્શન થયા મોંઘા. પ્રવેશ ફીમાં વધ્યો ચાર્જ. 4 વધારા સામે નથી મળતી સુવિધા. 4 વધતા પર્યટકોમાં રોષ. આ છે મહેસાણાનું સૂર્ય મંદિર, જે સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સૂર્ય મંદિરની બેનમૂન શિલ્પકલા નિરખવા માટે દેશ વિદેશમાંથી અહીં પર્યટકો આવતા હોય છે, ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા અહીં વસૂલવામાં આવતો પ્રવેશ દર ભારતીય પ્રવાસીઓ માટે રૂપિયા 15 વધારીને રૂપિયા 25 કરવામાં આવ્યો છે, જ્યારે વિદેશી પ્રવાસીઓ માટેનો ચાર્જ રૂપિયા 200 વધારીને રૂપિયા 300 કરવામાં આવ્યો છે. સૂર્ય મંદિરનું સંચાલન આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલું છે અને એનો ટિકિટ દર પહેલાં 1/9/1996ની અંદર 2 રૂપિયા દર હતો, ત્યારબાદ એનો 5 રૂપિયા દર કરવામાં આવેલો અને 15 એપ્રિલ 2016 એનો 15 રૂપિયા દર વધારવામાં આવેલો. એ બાદ 8/8/2018થી એનો રેટ 25 રૂપિયા કરવામાં આવેલો છે ઇન્ડિયન કન્ટ્રી માટે અને 300 રૂપિયા ફોરેન કન્ટ્રી માટેનો કરવામાં આવેલો છે. ઐતિહાસિક વારસો ધરાવતા સૂર્ય મંદિરના દર્શનનો દર 150% વધારી દેવાતા પર્યટકોમાં નારાજગી જોવા મળી છે અને તેમની માંગ છે કે વધેલા દરની સાથે સુવિધા પણ મળવી જોઈએ. આ જગ્યા આવ્યો ફરવા માટે તો પ્રવાસીઓ ઘણા વધારે આવતા, કેમ કે બહારના લોકો બહુ ફરવા આવે, આઉટ ઓફ સ્ટેટના આવે, તો એમનો ભાવ ઓછો હોય તો અહીંયા એમને ફરવાની અનુકૂળતા રહે. મને એવું નહીં લાગતું, કેમ કે જે છે એ જ સુવિધા છે, એમને કંઈ નવું એ લાગતું નથી, કંઈ એડ કર્યું હોય. જે સિક્યોરિટી છે, જે ગાર્ડન છે, એ જ અત્યારે સુવિધા છે. મંદિરમાં બી જે શું છે, કોઈ નવી પરિસ્થિતિ એમને કંઈ ઊભી કરી નથી. શું નતા 5 રૂપિયા ટિકિટ થા, અભી પર 25 રૂપિયા હો ગયા હે, તો યે થોડા જ્યાદા હૈ ઓર થોડા ઇસ હિસાબ સે ઇસકા ફેસિલિટીઝ વગેરે નહીં હૈ, થોડા મેન્ટેનન્સ ઓર અચ્છા હો તો કાફી અચ્છા હો સકતા હૈ, ઓર ભી એક્સપોઝર મિલ સકતા હૈ યહાં પે, ઓર કેન્ટીન ફેસિલિટી વગેરે ભી યહાં પે ઇમ્પ્રૂવ હોને કા વો હૈ થોડા સા. એક તરફ સરકાર દ્વારા મોઢેરા સૂર્ય મંદિરના વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવે છે અને બીજી તરફ પ્રવેશ દરમાં વધારાની સામે પૂરતી સુવિધાઓનો અભાવ છે.
ત્યારે આ પ્રવાસન સ્થળને કઈ રીતે પ્રવાસીઓ માટે આકર્ષી શકાય તે એક મોટો પ્રશ્ન છે. તેજસ દવે, ઝી 24 કલાક, મહેસાણા. નિશ્ચિત બુલેટ ટ્રેન પર જે ફંડિંગની વાત છે એ રોકવાની વાત છે, તો આખરે સત્ય છે શું? બુલેટ ટ્રેનના ફંડિંગ પર ખરેખર રોક લાગી છે કે પછી કોઈએ ખોટા સમાચાર ફેલાવ્યા છે? તેના પર વાત થોડી જરા વાદ્યના તોરલ સાથે રજા આપશું. નમસ્કાર. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે નિશાન પ્રીમિયમ સુગંધિત અગરબત્તી, પ્રેરણાદાયક દિવ્ય ખુશ્બુ, વૈદ્યનાથ અસલી આયુર્વેદા, 100 યર્સ ઓફ આયુર્વેદા એટ વર્ક, શ્રી કૃષ્ણ પરનામી અગરબત્તી, ભક્તિ કા નિર્મલ આનંદ.